જય હિન્દ દોસ્તો ઓનલી જી કે એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે ભારતના બંધારણના ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈશું જે પાર્ટ વનમાં એકથી સાઠ જેટલા પ્રશ્નો આપણે જોયા હતા અને આ પાર્ટમાં આપણે એકસઠથી એકસોને દસ જેટલા પ્રશ્નો જોઈશું એટલે કે ટોટલ પચાસ જેટલા એમસીક્યુ પ્રશ્નો જોઈશું તો મિત્રો વિડીયોને અંત સુધી નિહાળજો અને ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્રશ્ન નંબર એકસઠ સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ હોય છે તો મિત્રો એનો સાચો જવાબ આવશે ઓપ્શન બી રાષ્ટ્રપતિ પ્રશ્ન નંબર બાસઠ જોઈશું રાજ્યના મુખ્યપ્રધાન એટલે કે મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે તો જે રાજ્યના મુખ્યમંત્રી હોય છે તેની નિમણૂક રાજ્યપાલ કરે છે ઓપ્શન ડી રાજ્યપાલ પ્રશ્ન નંબર તેસઠ જોઈશું લોકનાયક જયપ્રકાશ નારાયણે ગ્રામ પંચાયતને મંત્રીમંડળ અને ગ્રામસભાને સાથે સરખાવ્યા છે તો મિત્રો એનો સાચો જવાબ આવશે ઓપ્શન સી ધારાસભા સાથે સરખાવ્યા છે પ્રશ્ન નંબર ચોસઠ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે સીબીઆઈ નીચેના પૈકી કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે તો મિત્રો જે સીબીઆઈ હોય છે તે પર્સનલ પેન્શન એન્ડ પબ્લિક ગ્રીવિયન્સ હેઠળ કામ કરે છે પ્રશ્ન નંબર પાંસઠ ભારતની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દરેક સંસદ સભ્યના મતનું મૂલ્ય કેટલું છે તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન ડી સાતસો પ્રશ્ન નંબર રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના સભ્યોની નિમણૂક કોણ કરે છે તો મિત્રો એનો સાચો જવાબ આવશે ઓપ્શન સી રાષ્ટ્રપતિ પ્રશ્ન નંબર સડસઠ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ એટલે કે ડેપ્યુટી સ્પીકર બંનેની ગેરહાજરીમાં ગૃહનું સંચાલન કોણ કરે છે તો મિત્રો જ્યારે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંનેની ગેરહાજરી હોય ત્યારે ગૃહનું સંચાલન સ્પીકર્સ પેનલ સભ્ય કરે છે પ્રશ્ન નંબર અડસઠ ભારતની સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકે નિમણૂક પામનાર પ્રથમ મહિલા કોણ હતા તો મિત્રો પ્રથમ મહિલાની વાત કરીએ તો એ હતા ઓપ્શન બી શ્રીમતી એમ ફાતિમા બીબી પ્રશ્ન નંબર ઓગણ ભારતનો રાષ્ટ્રીય નારો કયો છે તો મિત્રો ભારતીય રાષ્ટ્રીય નારોની વાત કરીએ તો એ છે ઓપ્શન એ જય હિન્દ પ્રશ્ન નંબર સિત્તેર મુખ્ય માહિતી કમિશનર અને માહિતી કમિશનરોની નિમણૂક કરવા સારું રાષ્ટ્રપતિને ભલામણ કરવા માટેની સમિતિના અધ્યક્ષ કોણ છે તો મિત્રો એનો સાચો જવાબ આવશે ઓપ્શન એ પ્રધાનમંત્રી પ્રશ્ન નંબર એકોતેર ભારતના બંધારણમાં સૌપ્રથમ સુધારો કયા કેસ સાથે સંકળાયેલો છે તો મિત્રો એનો સાચો જવાબ આવશે ઓપ્શન સી ચંપાકમ દેરાઈ રાજન વી સ્ટેટ ઓફ મદ્રાસ પ્રશ્ન નંબર બોતેર ભારતમાં કયો દિવસ મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવાય છે તો જે ભારતમાં છ જાન્યુઆરીનો દિવસ છે તે મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવામાં આવે છે પ્રશ્ન નંબર તોંતેર ખાલી જગ્યાથી ખાલી જગ્યા સુધીની વસ્તી ધરાવતા ગામમાં ગ્રામ પંચાયતની રચના કરવામાં આવે છે તો મિત્રો એનો સાચો જવાબ આવશે ઓપ્શન બી પાંચસોથી પચીસ હજાર જેટલી વસ્તી હોય ત્યાં ગ્રામ પંચાયતની રચના કરવી ફરજિયાત છે પ્રશ્ન નંબર ચુમ્મોતેર વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે તો મિત્રો વિશ્વનો સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે આપણો દેશ ભારત પ્રશ્ન નંબર પંચોતેર રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા તો જે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ છે તેના પ્રથમ અધ્યક્ષ હતા ન્યાયમૂર્તિ રંગાત મિશ્ર પ્રશ્ન નંબર છોતેર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા તો મિત્રો ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ હતા જેમનું નામ હતું ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ પ્રશ્ન નંબર સિત્યોતેર નીચેના પૈકી કોણ અનુસૂચિત જાતિના રાષ્ટ્રીય આયોગ વાર્ષિક અહેવાલ સંસદ સમક્ષ મૂકે મૂકે છે તો મિત્રો એનો સાચો જવાબ આવશે ઓપ્શન સી ભારતના રાષ્ટ્રપતિ પ્રશ્ન નંબર અઠ્યોતેર કેન્દ્ર યાદીમાં કેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે તો મિત્રો કેન્દ્ર યાદીમાં ટોટલ સો વિષયોનો સમાવેશ કરવામાં આવેલો છે પ્રશ્ન નંબર ઓગણીએશી સંવિધાનના અનુચ્છેદ બસો એસી હેઠળ રચવામાં આવતા નાણા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત બીજા કેટલા સભ્યોનું બનેલું હોય છે તો મિત્રો તેમાં નાણા અધ્યક્ષ સિવાય બીજા ચાર સભ્યો હોય છે અને ટોટલ પાંચ સભ્યોનું બનેલું હોય છે પ્રશ્ન નંબર એસી પહેલું વિધાન જોઈશું ગ્રામ પંચાયતની રચના ચૂંટણી વિના સર્વ સર્વસંપત્તિ વિના વિરોધે થાય તેવી ગ્રામ પંચાયતને સમરસ ગ્રામ પંચાયત કહે છે વિધાન બે સમરસ ગ્રામ પંચાયતની યોજના ગુજરાતમાં ઓક્ટોબર બે હજાર એકમાં અમલમાં મુકાઈ હતી તો મિત્રો આનો સાચો જવાબ આવશે ઓપ્શન સી એક અને બે બંને વિધાન સાચા છે પ્રશ્ન નંબર એક્યાસી મંત્રીમંડળમાં કયા મંત્રી હોય છે તો મિત્રો જે મંત્રીમંડળ હોય છે તેમાં કેબિનેટ મંત્રી રાજ્ય કક્ષાના મંત્રી અને નાયક કક્ષાના મંત્રી હોય છે પ્રશ્ન નંબર બ્યાસી તીર્થગ્રામ અંતર્ગત રાજ્ય સરકાર તરફથી અનુદાન મેળવવા માટે છેલ્લા કેટલા વર્ષમાં ગામમાં કોઈ પણ ગુનો નોંધાયેલ ન હોવો જોઈએ તો મિત્રો એનો સાચો જવાબ આવશે પાછલા પાંચ વર્ષમાં કોઈ પણ ગુનો નોંધાયેલ હોવો જોઈએ નહીં પ્રશ્ન નંબર ત્યાંસી ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે તો જે ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન છે તે વારાણસીમાં આવેલ સાર સારનાથના સ્તંભમાંથી લેવામાં આવેલું છે પ્રશ્ન નંબર ચોર્યાસી બંધારણની કઈ અનુસૂચિ ઘણા રાજ્યોમાં અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને નિયમન માટેની ખાસ જોગવાઈને લગતી છે તો મિત્રો એનો સાચો જવાબ આવશે અનુસૂચિ પાંચમી પાંચમી અનુસૂચિ ઓપ્શન સી આપણો સાચો જવાબ થઈ જશે પ્રશ્ન નંબર પંચ્યાસી ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની મુદત કેટલા વર્ષની હોય છે તો જે ઉપરાષ્ટ્રપતિ હોય છે તેની હોદ્દાની મુદત પાંચ વર્ષની હોય છે ઓપ્શન સી પાંચ વર્ષ પ્રશ્ન નંબર છ્યાસી સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતના ન્યાયાધીશોની નિવૃત્તિ વય કેટલી છે તો મિત્રો જે સર્વોચ્ચ અદાલતના અને વડી અદાલતના જે ન્યાયાધીશ હોય છે તેમની નિવૃત્તિની વય ઓપ્શન ડી પાસઠ વર્ષ અને બાસઠ વર્ષ હોય છે પ્રશ્ન નંબર સત્યાસી વિધાન એક ભારતીય સમય સમવાયતંત્રમાં એક સૂત્રી ન્યાયતંત્રની રચના કરવામાં આવી છે વિધાન બે સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશોની શ્રેયનતા એટલે કે સિનિયોરિટીના ધોરણે નિમણૂક થાય છે આપેલા વિધાનોમાંથી સાચા વિધાન પસંદ કરો તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી એક અને બે બંને વિધાન સાચા છે પ્રશ્ન નંબર અઠ્યાસી ઓગણીસો ત્રેપનમાં મહાગુજરાતની માંગણીને નકારી કઢાઈ હતી તે રાજ્ય પુનરચના પુનરચના પંચના અધ્યક્ષ કોણ હતા તો મિત્રો તેના અધ્યક્ષ હતા ઓપ્શન ડી ફઝલ અલી પ્રશ્ન નંબર નેવ્યાશી બંધારણમાં ચુમ્મોતેરમાં સુધારા અનન્વીયે કયા અનુચ્છેદમાં નગરપાલિકાઓ બાબતની જોગવાઈ ઉમેરવામાં આવી હતી તો મિત્રો આનો સાચો જવાબ આવશે ઓપ્શન સી અનુચ્છેદ બસો ને પ્રશ્ન નંબર નેવ ભારતીય બંધારણના અનુચ્છેદ ઓગણીસ હેઠળના સ્વાતંત્ર્ય અધિકાર સંદર્ભોમાં સંદર્ભમાં કયું વિધાન સાચું છે તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન એ ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે એ વિધાન સાચું છે પ્રશ્ન નંબર એકાણું કેવા રાજકીય પક્ષોને માન્યતા ન આપવી જોઈએ તો મિત્રો જે ઓપ્શન ડી એટલે કે ભ્રષ્ટ ગુનાહિત પ્રોત્સાહક અને સાંપ્રદાયિક જે પક્ષો હોય છે તેને માન્યતા આપવી જોઈએ નહીં પ્રશ્ન નંબર બાણું બંધારણ સભામાં મહિલા સભ્યો તરીકે નીચેનામાંથી કોનો સમાવેશ થયો હતો તો મિત્રો એનો સાચો જવાબ આવશે ઓપ્શન સી બંને એટલે કે સરોજની નાયડુ અને વિજયલક્ષ્મી પંડિત બંનેનો સમાવેશ કરવામાં આવ્યો હતો પ્રશ્ન નંબર ત્રાણું એંગ્લો ઇન્ડિયન કોમને લોકસભામાં પૂરતું પ્રતિનિધિત્વ મળ્યું નથી એવો રાષ્ટ્રપતિનો અભિપા અભિપ્રાય થાય તો તેઓ તે કામોના વધુમાં વધુ કેટલા સભ્યોને લોકસભામાં નિયુક્ત કરી શકશે તો મિત્રો એનો સાચો જવાબ આવશે ઓપ્શન એ બે સભ્યોને લોકસભામાં નિયુક્ત કરી શકશે પ્રશ્ન નંબર ચોર્યાસી મૂળભૂત હકો પાછળ કોનું પીઠબળ છે તો જે મૂળભૂત હકો હોય છે તેની પાછળ કાયદાનું પીઠબળ હોય છે પ્રશ્ન નંબર પંચાણું લોકમતના ઘડતર માટે કયું માધ્યમ ઓછું અસરકારક છે તો મિત્રો એનો સાચો જવાબ આવશે ઓપ્શન બી મુદ્રિત માધ્યમ પ્રશ્ન નંબર છન્નું લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા તો જે લોકસભા હતી પ્રથમ લોકસભા હતી તેના સ્પીકર ઓપ્શન બી ગણેશ વી માવળકર હતા પ્રશ્ન નંબર સત્તાણું રાષ્ટ્રપતિ વિટો પાવરનો ઉપયોગ નીચેના માહિતી કયા ખરડામાં કરી શકે છે તો રાષ્ટ્રપતિ વિટો પાવરનો ઉપયોગ માત્ર બિન નાણાકીય ખરડા માટે કરી શકે છે ઓપ્શન એ આપણો સાચો જવાબ થઈ જશે પ્રશ્ન નંબર અઠ્ઠાણું અમુકમાં કરેલી જોગવાઈઓ ભારતને કેવો દેશ જાહેર કરે છે તો જે અમુકમાં કરેલી જોગવાઈઓ ભારતને લોકશાહી દેશ તરીકે જાહેર કરે છે પ્રશ્ન નંબર નવ્વાણું ભારતના સંવિધાન દ્વારા સંઘની પ્રબંધક સત્તાઓ કોને આપવામાં આવી છે તો મિત્રો એનો સાચો જવાબ આવશે ઓપ્શન સી રાષ્ટ્રપતિને પ્રશ્ન નંબર સો બંધારણીય ઈલાજોનો અધિકાર બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે તો જે બંધારણીય ઈલાજોનો અધિકાર છે તે બંધારણના અનુચ્છેદ બત્રીસમાં દર્શાવેલ છે પ્રશ્ન નંબર એકસો એક નીચેનામાંઈથી કઈ સમિતિ નિયંત્રક અને મહાલેખા પરીક્ષકના અહેવાલને તપાસે છે તો મિત્રો એનો સાચો જવાબ આવશે ઓપ્શન એ લોકલેખા સમિતિ પ્રશ્ન એકસો બે લોકસભાએ પસાર કરીને રાજ્યસભાને ભલામણ માટે મોકલેલ ખરડો કેટલા દિવસમાં લોકસભાને પરત મોકલવાનો હોય છે તો મિત્રો એનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી ચૌદ દિવસની અંદર રાજ્યસભાએ લોકસભાને ખરડો પાછો મોકલવાનો હોય છે પ્રશ્ન નંબર એકસો ત્રણ કયા પ્રકારના લોકમત લોકશાહીમાં વિશેષ મહત્વ ધરાવે છે તો મિત્રો એનો સાચો જવાબ આવશે ઓપ્શન એ અને ઓપ્શન બી એટલે કે પ્રબળ અને સંગઠિત પ્રશ્ન એકસો ચાર નારી શક્તિના ઉત્કર્ષણને લક્ષ્યમાં લઈ ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં યોજાયેલ નગરપાલિકા તેમજ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં બહેનોને કેટલું આરક્ષણ આપ્યા આપવામાં આવ્યું હતું તો મિત્રો એનો સાચો જવાબ આવશે ઓપ્શન સી પચાસ પચાસ ટકા મિત્રો આમાં ઓપ્શનમાં થોડી ભૂલ છે પચાસ ટકા આમાં સાચો જવાબ આવશે પ્રશ્ન નંબર એકસો પાંચ વિશ્વમાં સૌથી વધારે બાળમજૂરો કયા દેશમાં છે તો વિશ્વમાં સૌથી વધુ બાળમજૂરો આપણા ભારત દેશમાં છે ઓપ્શન બી ભારત પ્રશ્ન નંબર એકસો છ સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓને હોદ્દા ગ્રહણ કરતા પહેલા કોણ હોદ્દાની ગુપ્તતા અને બંધારણ પ્રત્યે વફાદાર રહેવાના શપથ લેવડાવે છે તો મિત્રો એનો સાચો જવાબ આવશે ઓપ્શન એ રાષ્ટ્રપતિ પ્રશ્ન નંબર એકસો સાત રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિ તરીકેની ફરજો કોણ નિભાવે છે તો મિત્રો એ નિભાવે છે ઓપ્શન ડી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પ્રશ્ન નંબર એકસો આઠ જે ગામની વસ્તી ખાલી જગ્યાથી વધુ હોય ત્યાં નગરપાલિકા રચાય છે તો મિત્રો જે ગામની વસ્તી પચીસ હજારથી વધુ હોય ત્યાં નગરપાલિકા રચવામાં આવે છે પ્રશ્ન નંબર એકસો નવ પ્રતિબંધિત અટકાયત હેઠળના આરોપીને કેટલા સમય સુધી અટકાયત હેઠળ રાખી શકાય છે તો મિત્રો એનો સાચો જવાબ આવશે ઓપ્શન સી ત્રણ માસ સુધી પ્રશ્ન નંબર એકસો દસ નગરપાલિકાના વહીવટી વડા ખાલી જગ્યા હોય છે ઓપ્શન એ ચીફ ઓફિસર ઓપ્શન બી ટીડીઓ એટલે કે તાલુકા વિકાસ અધિકારી ઓપ્શન સી મામલતદાર અને ઓપ્શન ડી તલાટી તો મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો છે નગરપાલિકાના વહીવટી વડા ખાલી જગ્યા હોય છે ચીફ ઓફિસર ટીડીઓ મામલતદાર કે પછી તલાટી તો મિત્રો જલ્દીથી કોમેન્ટ કરો શું આવે આનો જવાબ અને વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી દો ચેનલ પણ નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમારી ટેલિગ્રામ તેમજ વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં જઈ તમે જોઈન થઈ શકો છો ત્યાં તમને પીડીએફ મટીરિયલ અને તલાટી અને જુનિયર ક્લાર્કની સ્પેશિયલ ટેસ્ટમાં પણ તમે પાર્ટિસિપેટ થઈ શકશો તો મિત્રો અત્યારે જ ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી લો